કર્યું એની અંદર આપણે આર્ટ ઓફ એડવોકેસી એના ઉપર આપણે લીધું હતું અને આપણે એ બતાવવાનું હતું કે આપણે શું કરવું છે ને શું નથી કરવાનું, શું કરવાનું છે ને શું નથી કરવાનું. એ વિષય ઉપર આપણે જયારે ગઈકાલે ચર્ચા કરતા હતા ને ઇન બિટવીન આપણે ઇન્ટરનેટ પ્રોબ્લેમના કારણે આપણી ચર્ચા અધૂરી રહી હતી, એટલે આજે આપણે એને કન્ટિન્યુઅસ કરીએ છીએ. એટલે ગઈકાલે જ્યાં અટક્યા હતા આપણે એ ગઈકાલે અટકેલા એ જગ્યા આપણી એ હતી કે આપણે જ્યારે પાસે જયારે ફાઇલ બનાવીએ છીએ, ફાઇલ બનાવ્યા પછી ત્યાં આપણે જે જે જરૂરિયાતો મુજબના લોકોના ઓપિનિયનો લેતા હોય છે એ આપણે છેલ્લા મુદ્દા ઉપર આપણે એની ચર્ચા કરતા હતા. એટલે આપણી પાસે જયારે ફાઇલ બનાવી છે ફાઇલની અંદર ડોક્ટરની અભિપ્રાય મેળવવાની જરૂર પડતી હોય તો આપણે કોઈ ડોક્ટરના સારા ડોક્ટરનો અભિપ્રાય મેળવી શકીએ છીએ. આપણને માની લો કે આર્મ્સ એક્ટની મેટર હોય તો આપણે કોઈ આર્મરર્સનો અથવા તો આર્મ્સના રિપેરરનો એનો અભિપ્રાય આપણે મેળવી શકીએ છીએ. એની બાબતે આપણે એની જે મિકેનિઝમ છે એ વિગત જાણી શકીએ છીએ, કયું વેપન્સ કઈ રીતે કામ કરે છે એની વિગત તમને એના મારફતે જાણવામાં. આ બધું છે ચોપડીઓમાં નથી આવતું, સમજી લેજો. આ બધી હકીકતો ચોપડીઓમાં નથી આવતી, એ તમારે તમારા અનુભવથી તમારે લેવાની છે. એટલે જ્યારે તમે આ આવી રીતે તૈયાર કરતા હોય તો તમારે સ્પષ્ટપણે બે વસ્તુ ખ્યાલ હોવી જોઈએ કે મેટરની અંદર આપણે કયા મુદ્દા ઉપર આપણે શું જોઈએ છે. એટલે તમારા કેસને લગતી સી બાબત છે એ બાબતના અનુસંધાને તમારે જુદા જુદા એક્સપર્ટના અભિપ્રાયો મેળવવાના છે. એટલે આ એક્સપર્ટના તમે અભિપ્રાયો જુદા જુદા મેળવો અને ત્યાર પછી તમે તમારી બ્રીફ તૈયાર કરો તો આઈ થિંક ઘણી સારી તમારી બ્રીફ તૈયાર થશે. હવે તમારી સારી એવી બ્રીફ તૈયાર થઈ ગઈ છે ત્યાર પછી તમે એને કોર્ટમાં પ્રેઝન્ટ કરી છે. એટલે ગઈકાલે મેં તમને કહ્યું હતું કે આપણે કોર્ટની અંદર જજના જે અનુભવો છે આપણને થતા જજના અનુભવો, જજનો એટીટ્યુડ કેવો છે, જજનો સ્વભાવ કેવો છે, જજ કેવા પ્રકારના છે, જજ કેવા પ્રકારનું કામ માંગે છે, એ બધા ઉપર આપણે જવાનું છે. હવે આ બધું આપણે મેં ગઈકાલે તમને ડિટેલની અંદર સમજાવી દીધું છે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ છીએ તો આગળ વધીએ છીએ તો કોર્ટની અંદર આપણે આર્ગ્યુમેન્ટ કરવા દઈએ છીએ. કોર્ટમાં આપણે આર્ગ્યુમેન્ટ કરીએ છીએ તો આપણે આર્ગ્યુમેન્ટ કેવી રીતે કરવાના છે, આપણે આર્ગ્યુમેન્ટનું પ્રિપરેશન આપણું શું હોવું જોઈએ. તો આપણે આર્ગ્યુમેન્ટ આપણે શોર્ટ ફેક્ટ ઓફ ધ કેસ આપણે બતાવવાનો છે. શોર્ટ ફેક્ટ ઓફ ધ કેસ એના ઉપર પછી જો માની લો કે આપણે પ્રતિવાદી તરફે અથવા તો આરોપી તરફે હોય તો આપણે જે સામા પક્ષે આપણે બચાવ કરતા હોય તો આપણે એ બચાવના ડિફેન્સના કયા કયા મુદ્દાઓ છે એની શોર્ટ સમરી આપણે તૈયાર કરવાની હોય. અને એ શોર્ટ સમરી દરેકે દરેક વસ્તુ લખી નથી જવાનું, પણ દરેક શોર્ટ સમરી તમે કરેલી હશે તો શોર્ટ સમરીના આધાર ઉપર તમે તમારો ડિફેન્સ અથવા તો તમારો જે જવાબ છે એ તમે મૂકી શકશો. અને એ જે જવાબ તમે મૂકશો એની અંદરથી તમારો કોઈ મુદ્દો છટકી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે શોર્ટ સમરી છે એ તમારે બંને પક્ષના જે બંને પક્ષના પડેલા પુરાવાઓ અને કોર્ટમાં રજૂ થયેલા ડોક્યુમેન્ટરી એવિડન્સ આ બધાને ધ્યાનમાં રાખી અને તમારે શોર્ટ સમરી તૈયાર કરવાની છે. અને જે શોર્ટ સમરી તૈયાર કરી છે એને તમારે 1 by 1, 1, 2, 3, 4, 5 એ રીતના તમારા આર્ગ્યુમેન્ટની અંદર તમારે સ્ટેપ બાય સ્ટેપ એને કવર કરવાની છે. અને આ જે સિક્વન્સ તમે બેસાડો છો આ સિક્વન્સ એ બહુ અગત્યની છે. અને જ્યાં સિક્વન્સ તમારી લાઇનસર હશે તો કોઈ પણ જજને જજમેન્ટ લખવામાં, તમને આર્ગ્યુમેન્ટ કરવામાં અને સામેવાળાને સમજવામાં કોઈ જગ્યાએ ભૂલ નહીં આવે. એટલે તમારી જે સિક્વન્સ છે એ સિક્વન્સ યોગ્ય અને વ્યવસ્થિત રીતે 1 by 1 સ્ટેપ બાય સ્ટેપ આવી જવી જોઈએ. હવે જે ઇસ્યુ ઉપર તમે આર્ગ્યુમેન્ટ કરો છો એ ઇસ્યુને લગતા તમારી પાસે જો જજમેન્ટ્સ હોય તો એ ઇસ્યુને જે વખત તમે ડિસ્કશન કરતા હોય કોર્ટમાં આર્ગ્યુમેન્ટ કરતા હોય એ જ વખતે એની સાથે સાથે એ તમારી પાસેનું જજમેન્ટ તમારે એની અંદર સાઇડ કરી લેવાનું છે. અને મોસ્ટ પ્રિફરેબલ જજમેન્ટ્સ આપણે બને ત્યાં સુધી લેવાના છે. અને પ્રિફરેબલ એટલા માટે કે સુપ્રીમ કોર્ટના અને આપણી ગુજરાત હાઈકોર્ટના, હાઈકોર્ટ આપણી હાઈકોર્ટના અને આપણી ગુજરાત હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના આ બેના તમારે પ્રિફરેબલ જજમેન્ટો હોય છે. એમાં કયા જજમેન્ટો વધારે પડતા વપરાયેલા છે અથવા તો જે વધારે પડતા આપણે જેને કે ફેવરિટ જજમેન્ટો છે એવા જજમેન્ટો કે જે વખતો વખત રિફર થયા છે બીજા કેસોની અંદર એવા જજમેન્ટોનો તમારે યુઝ કરવાનો છે. અને પ્રિન્સિપલ જજમેન્ટો કયા છે એ પ્રિન્સિપલ જજમેન્ટોનો તમારે યુઝ કરવાનો છે. એ પ્રિન્સિપલ જજમેન્ટની અંદર કયા પ્રિન્સિપલ લેટડાઉન થયા છે એ તમારે લેટડાઉન પ્રિન્સિપલ બતાડવાના છે. એના અંદર જે લેટડાઉન થયેલા પ્રિન્સિપલોના આધારે તમારો કેસ કેવી રીતે અંદર પડે છે અથવા તો તમારા કેસને કઈ રીતે સમર્થન કરે છે એ તમારે તમારા આર્ગ્યુમેન્ટની અંદર એને બતાડવાનું છે. એટલે આ જે વાત થઈ એ તમારા જજમેન્ટ બતાડવા માટેની થઈ અને એ ક્યારે કે તમારા આર્ગ્યુમેન્ટના તબક્કા પર. એટલે આર્ગ્યુમેન્ટનો જે તબક્કો છે એ આર્ગ્યુમેન્ટના તબક્કા ઉપર આ વાત થઈ. હવે ઘણી વખત એવું બનતું હોય છે કે તમે આર્ગ્યુમેન્ટ કરો છો, આર્ગ્યુમેન્ટ કરતી વખતે તમને કોઈ ડિસ્ટર્બન્સ કોઈ કારણસર અથવા તો કોઈ ડિસ્ટર્બન્સ આવે છે અને તમે આખું એ ભૂલી જાઓ છો, સ્ટેજ ભૂલી જાઓ છો. અને જ્યારે તમે સ્ટેજ ભૂલી જાઓ છો
એટલે તમને પોતાને ખબર નથી હોતી કે તમે કઈ લાઈન પર આર્ગ્યુમેન્ટ કરી રહ્યા છો. આર્ગ્યુમેન્ટ તમારે કન્ટિન્યુઅસ ચાલુ છે, પણ તમને એવું લાગે છે કે તમે કંઈક ડિસ્ટર્બ થઈ ગયા છો અથવા તો તમે લાઈન પર નથી, તેવા સંજોગોની અંદર તમારે ફક્ત જે મુદ્દા છે એ મુદ્દાના ઉપર જ ધ્યાન આપવાનું છે. તમારે જે ડિસ્ટર્બન્સ છે આજુબાજુનું, હવે દાખલા તરીકે હું તમે કોઈક આર્ગ્યુમેન્ટ કરતા હોય તો આજુબાજુમાં લોકો શું કરે છે એના ઉપર ધ્યાન નથી આલવાનું. એટલે જે પ્રેઝન્સ ઓફ માઇન્ડ તમારું કોર્ટની અંદર હોવું જોઈએ. તમારું માઇન્ડ પ્રેઝન્સ ઓફ માઇન્ડ હશે, તમે કોર્ટની અંદર તમારું ધ્યાન હશે અથવા તમારી મેટરમાં ધ્યાન હશે તો આજુબાજુ શું ચર્ચા થાય છે, લોકો શું વાત કરે છે, વકીલો શું વાત કરે છે, જજ બીજા સાથે શું વાત કરે છે, એના ઉપર આપણે ધ્યાન આપવાની કોઈ જરૂરિયાત નથી. જજ આપણા આર્ગ્યુમેન્ટ કેટલા સાંભળે છે અને કેટલા ઇન્ટરેસ્ટથી સાંભળે છે. હવે આપ ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે આર્ગ્યુમેન્ટ કર્યા કરીએ છીએ, જજ સાહેબ સાંભળતા જ નથી હોતા, અથવા તો જજ સાહેબ એને ધ્યાનમાં લે છે કે નહીં, અથવા તો બીજા જોડે વાત કરતા હોય છે, અથવા તો ક્લાર્ક જોડે વાત કરતા હોય છે, અથવા તો આપણે આર્ગ્યુમેન્ટ કરતા હોય આપણી ફાઇલના અને મેટર એમના હાથમાં બીજી કોઈ ફાઇલ હોય, એટલે એવું પણ બનતું હોય છે. એટલે એવા સંજોગોમાં તમારે જે આર્ગ્યુમેન્ટ છે તમારા આર્ગ્યુમેન્ટ રિપીટેડ કર્યા કરવાના, વન બાય વન ફરીથી. એટલે જજને ટકોરો પડે. અને એમ છતાંય ઘણી વખત એવું બનતું હોય છે કે સાહેબ મેં કહ્યું સાંભળ્યું. આપણે એ રીતે આપણે સાહેબને ટચ કરી શકીએ. આપણા ભદ્રાયુ કાકા હતા, એ તો ચોપડી જ લઈને પછાડતા હતા, તમે બધાએ સાંભળ્યું હશે ભદ્રાયુ કાકાનું નામ. રોહિતભાઈના ફાધર રોહિત મજમુદાર સાહેબ, આપણા બહુ સિનિયર એડવોકેટ છે, એમના ફાધર. એ તો ચોપડી જ પછાડે ને કે સાંભળે છે કે નથી સાંભળતો. એટલે એ કેપેસિટી આપણી નથી. એટલે આપણે એવું નહીં કરવાનું, પણ આપણે આપણી કેપેસિટી જેટલી છે એટલા પ્રમાણે આપણે સાહેબ સાંભળી લીધું, સાહેબ મેં કહ્યું એ યાદ આવી ગયું, અથવા તો સાહેબ મેં કહ્યું નોંધી લીધું, એટલે સાહેબ નોંધી લેશે. એ ખ્યાલ આવ્યો તમને? ઘણી વખત એવું બન્યું, તમે બોલતા જવાનું હું સાંભળ્યા કરું છું. એટલે એ જે એટમોસ્ફિયર હોય છે એ એટમોસ્ફિયરમાંથી આપણે બહાર નીકળવા માટે આપણે સાહેબને રિપીટેડ આર્ગ્યુમેન્ટ વન બાય વન. એટલે સાહેબ તમને કે સાહેબ આગળ વધો ને, એટલે એનો અર્થ એવો થયો કે સાહેબે આપણે કરેલો આર્ગ્યુમેન્ટ સાંભળ્યું છે, બરાબર. એટલે આ જે આપણી આર્ટ ઓફ જે એ છે એડવોકેસી, એનો આ એક બહુ જ અગત્યનો પાર્ટ છે. એટલે આપણે જે કોર્ટની અંદર રજૂઆત કરીએ છીએ, કોર્ટના ધ્યાન પર આવે છે કે નથી આવતી, અથવા આપણા ક્લાયન્ટને એનાથી ફાયદો થાય છે કે નુકસાન થાય છે, સામેવાળો શું આર્ગ્યુમેન્ટ કરે છે, સામેવાળાને આર્ગ્યુમેન્ટ કરતી, જો બે પક્ષના જ્યારે આર્ગ્યુમેન્ટ થતા હોય વન બાય વન, પહેલે ફરિયાદ પક્ષના થતા હોય અથવા વાદીના થતા હોય, પછી આરોપી પક્ષના થતા હોય અથવા તો પ્રતિવાદીના થતા હોય, તો એકબીજાના આર્ગ્યુમેન્ટની અંદર ક્યારે પણ ડિસ્ટર્બન્સ થાય એવું કોઈ કૃત્ય કરવાનું નહીં. આપણે રિપ્લાય આપવો હોય તો આપણે રિપ્લાય આપણે એટ ધ એન્ડ એના આર્ગ્યુમેન્ટ અથવા એના આર્ગ્યુમેન્ટ પતી ગયા પછી આપણે જેટલો રિપ્લાય આપવો હોય ફરી આપણે આર્ગ્યુમેન્ટનો રિપ્લાય આપણે આપી શકીએ છીએ. એ આપણો રાઈટ પ્રિઝર્વ છે જ નથી, એવું નહીં, કાયદાએ આપેલો છે. તમે આર્ગ્યુમેન્ટનો જવાબ આપી શકો, પણ કયો? તો ફક્ત કાયદાના મુદ્દાઓનો અને જજમેન્ટોનો. સામેવાળાએ જજમેન્ટ રજૂ કર્યા હોય અથવા તો કાયદાના એવા મહત્વના મુદ્દા ઉઠાવ્યા હોય એનો જ તમને જવાબ આપી શકો છો, બીજો જવાબ તમે આપી શકતા નથી, અથવા તો એટ લેન્થ આર્ગ્યુમેન્ટ ફરી કરી શકતા નથી ફેક્ટ ઓફ ધ કેસના આધાર ઉપર. એટલે તમારે જ્યારે તમારો કેસ મૂકો છો ત્યારે ફેક્ટ ઓફ ધ કેસ આખી મૂકી દેવાની છે, સરકમસ્ટેન્સીસ બધા મૂકી દેવાના છે, એના રેલેવન્ટ ડોક્યુમેન્ટ છે એ બધા તમારે મૂકી દેવાના છે. ધીસ ઇઝ આર્ટ ઓફ ક્રોસ એક્ઝામિનેશન, એની અંદર આવે છે. અને જ્યારે તમે એડવોકેસીની વાત કરો છો તો આ એક તમારું જે આ એ છે માનસિકતા, એ તમારી માનસિકતા શું છે કે તમારો જે કેસ છે તમે જજ સમક્ષ કેવી રીતે તમે મૂકી રહ્યા છો, એ મૂકવાની જે કળા છે ધીસ ઇઝ આર્ટ ઓફ ક્રોસ આર્ટ ઓફ એડવોકેસી. અને જ્યારે તમે તમારો કેસ મૂકવામાં સફળ થાઓ ત્યારે તમને એનો સંતોષ, પોતાની જાતને સંતોષ થશે કે મેં મારો કેસ બરાબર યોગ્ય રીતે રજૂ કર્યો છે. હવે આના પછીનું એક સ્ટેજ છે, એ ઇન બિટવીન કોર્ટની અંદર ઘણા બધા ટ્રાયલો ચાલતા હોય એ દરમિયાનમાં ઘણા બધા સાહેબોની કોર્ટોમાં આપણે જવાનું થતું હોય છે, ઘણા બધા સિનિયર વકીલો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે, ઘણા જુનિયર વકીલો આર્ગ્યુમેન્ટ કરતા હોય છે. એટલે આપણે કોર્ટનું ડેકોરમ સાચવવા, અને એક બહુ જ મહત્વની બાબત કે જ્યારે અન્ય સિનિયર એડવોકેટ કોઈ પણ મેટરની અંદર આર્ગ્યુમેન્ટ કરતા હોય અથવા તો કોઈ જુનિયર આર્ગ્યુમેન્ટ કરતો હોય, તો તેવા સંજોગોની અંદર આપણે જો કદાચ ફાઇલ વાંચી હોય અથવા તો ના વાંચી હોય, ખાલી માહિતી ઉપરથી અથવા તો કાયદાની બાબતમાં કોઈક સિનિયર અથવા કોઈક જુનિયર જો કોઈક જગ્યાએ અટવાતો હોય તો આપણે તરત એને કાગળમાં એક ચિઠ્ઠીમાં લખી અને આપણે એને આપી દેવાનું છે કે તું આ ભૂલ્યો છે અથવા તમે આ ભૂલ્યા છો, બરાબર. એટલે આ બાબત ઉપર તમે થોડું ધ્યાન દોરી દો. એટલે દાખલા તરીકે હું આર્ગ્યુમેન્ટ કરતો હોય અને તમે મારી બાજુમાં બેઠા હોય કે મારી પાછળ બેઠા હોય, હવે હું આર્ગ્યુમેન્ટની અંદર કોઈ કાયદાની વાત કરતો હોય, તમને એ બાબતનું નોલેજ હોય અથવા કોઈ સાઇટેશનનું નોલેજ હોય, તો તમે મને ગાઈડ કરી શકો કે લો સાહેબ આ જરા આર્ગ્યુમેન્ટમાં લઈ લેજો. એટલે મને એવું લાગશે કે આ મેટરમાં મને આ ઇસ્યુ યોગ્ય છે તો હું એને આર્ગ્યુમેન્ટમાં લઈશ, અધરવાઇઝ તમારી ચિઠ્ઠી લઈને હું બાજુ પર મૂકી દઈશ. અને આવી રીતે કરવાથી ઘણા સારા સિનિયરોને જુનિયરોને
બધાને આનો લાભ થાય છે. એટલે તમે જ્યારે આર્ગ્યુમેન્ટ સાંભળો છો તો આર્ગ્યુમેન્ટ કોણ કરે છે, હવે એમના ઘણા સારા આર્ગ્યુમેન્ટ હોય, એ આર્ગ્યુમેન્ટ છે, જજમેન્ટો છે, એ જજમેન્ટો છે તમે તમારી ડાયરીની અંદર લખી લો, અને એ ડાયરીમાં લખેલા જજમેન્ટો છે તમે કઈ રીતે તમારા કેસોમાં એપ્લિકેબલ થાય છે એની પણ તમે એક નોટ્સ બનાવો. એટલે આ જે આ થયું એ તમારું બિહેવિયર પ્લસ તમારા સિનિયરની સાથે, તમારા જુનિયરની સાથે તમારા જે સંબંધો છે એનું થયું. હવે કોર્ટના સ્ટાફ સાથે તમારો સ્વભાવ એ કેવી રીતના હોવો જોઈએ? નોર્મલી એડવોકેટનો સ્વભાવ મળતાવળો હોવો જોઈએ. મળતાવળો આપણે ઘણા નથી કહેતા કે આ સાહેબ બહુ સારા છે, પેલાને કે અમુક સાહેબ છે તેમનો સ્વભાવ બહુ થર્ડ ક્લાસ છે, આપણે નથી કહેતા કે આપણને યોગ્ય રીતે જવાબ નથી આપતા, આપણને ઉતારી પાડે છે. એટલે એવું કોઈ તમારા માટે ન વિચારે. એટલે તમારો જે સ્વભાવ છે, તમારી એડવોકેસીને તમારી પ્રેક્ટિસ તમારે વધારવી હોય તો તમારો મળતાવળો સ્વભાવ એ બહુ જ મહત્વનું કામ કરે છે. મળતાવળો સ્વભાવ એ તમે તમારા અસીલને પણ તમે કન્વિન્સ કરવાની અંદર તમને સરળતા પડશે. તમે તમારો કેસ સમજવામાં, એની પાસેથી ફેક્ટ ઓફ ધ કેસ કઢાવવામાં, ડોક્યુમેન્ટ કઢાવવામાં, સામી પાર્ટીને ક્રોસ કરવામાં અંદર મળતાવળો સ્વભાવ રાખશો તમે, તમે બહુ ખરેખર આગળ વધો ને અંદર તમને એક બહુ મોટો ફાયદો થશે. ત્યાર પછી તમે આ બધું કરીને ઊભા થયા છો એટલે આખી મેટર તમારે પુટઅપ કરી દીધી છે. તમારે ક્લાયન્ટને તમારે એક જ વાત કહો, જો આપણો ધંધો મેં તમને પહેલા જ કહ્યું, નો ગેરંટી નો વોરંટી, બરાબર છે? ગેરંટી નથી, વોરંટી નથી. વિધાઉટ એની ઇન્વેસ્ટમેન્ટનો આપણો કેસ, આપણો ધંધો છે. 5 રૂપિયાની પેન ને 5 રૂપિયાનો કાગળ, આટલું લઈને આપણે વકીલાત ચાલુ કરી શકીએ છીએ. આપણા બાપનું કોઈ નુકસાન જવાનું નથી, કે આપણા બાપે કંઈ મૂકવાનું નથી, કે આપણા ગજવાનું કશું થવાનું નથી, બરાબર? લેવાનું જ છે આપણે. પણ છતાંય આપણી આ પરિસ્થિતિ કેમ આવે છે? તો આપણે એકબીજાની ઈર્ષા કરીએ છીએ. દાખલા તરીકે ગાયત્રી સારો કેસ ચલાવતી તો મને એમ થાય કે ગાયત્રી પાસે આટલો સરસ કેસ આવી ગયો, મારી પાસે કેમ ના આવ્યો? ખ્યાલ આવ્યો? એટલે આ એક ઈર્ષા, વકીલો પ્રત્યેની ઈર્ષા, અથવા તો પછી ગાયત્રી પાસેથી કેસ મારી પાસે કેમ આવી જાય એ બાબતે હું એ વિચારતો હોય. એટલે આવી નેગેટિવ છે, નેગેટિવ થિંકિંગ એ મગજની અંદરથી તમારે બહાર કાઢી નાખવાનું છે. તમે એ વિચાર કરો કે તમારી પાસે જે આવેલી મેટર છે એને તમે બેસ્ટ કેવી રીતે કરી શકો છો. દેટ ઇઝ ઓનલી અ મેન ડિફેન્સ, અ મેન આર્ટ ઓફ એડવોકેસી. તમારે બીજાનું નથી વિચારવાનું. અમે બી વિચારતા હોય કે અમે બંગલા લઈએ, 4 ગાડીઓ લઈએ. તમે વિચારતા હોય કે તમે બંગલા લો, 4 ગાડી લો, પણ એ ક્યારે બને? તો એમ તમને આગળ કોઈ એ રીતે કે તમારું હાર્ડવર્કિંગ હશે, થિંકિંગ હશે પોઝિટિવ, તમારો મળતાવાળો સ્વભાવ હશે, ક્લાયન્ટને તમે પકડી રાખવાની તમારી જે કળા છે એ કળા તમે વિકસાવશો, લોકોને તમારે પબ્લિસિટી થશે. હવે આ પબ્લિસિટી ક્યારે થાય છે? જો પબ્લિસિટી કરવા માટે વકીલોને પબ્લિસિટી કરવા માટે પ્રતિબંધ છે, વકીલો પબ્લિસિટી નથી કરી શકતા. એટલે તમારી પબ્લિસિટી ક્યારે થશે? તમે જ્યારે કોર્ટની અંદર કામ ચલાવશો એ બીજા લોકો જોશે, અને બીજા લોકો જોશે એટલે એકબીજાથી ચર્ચા પર ચર્ચા ચાલશે, અને એમ તમારું ડેવલપમેન્ટ ત્યાં કોર્ટની અંદર આગળ વધશે. હવે આ થઈ કોર્ટની અંદરની વાત. પછી બીજું જે મેં તમને કહ્યું કે તમે સોશિયલ સંસ્થાઓની સાથે જોડાયેલા હશો, તો સોશિયલ સંસ્થાઓમાં લોકોને તમે સીધી કે આડકતરી કોઈક મદદ કરતા હશો, એની અંદર તમારા જે કોન્ટેક્ટ વધશે એ કોન્ટેક્ટોની અંદર એકબીજાના અથવા તો થયેલા કામો, દાખલા તરીકે મેં કોઈક સારો મર્ડર કેસ ચલાવ્યો હોય ને એ ક્લાયન્ટ મારાથી બહુ ખુશ થઈ ગયો તો બીજા 4ને લઈને આવશે, બરાબર છે? અંડર ટ્રાયલ કેસો હોય છે, અંડર ટ્રાયલ કેસો આ બહુ જ મહત્વની બાબત છે કે અંડર ટ્રાયલ કેસો જયારે ચાલતા હોય છે ત્યારે બહુ ખાસ ધ્યાન રાખો બધાએ. કેમ કે અંડર ટ્રાયલ કેદીનો કોઈ પણ એક કેસ સારો ચાલ્યો તો એ જઈને તરત છે ને અંદર બીજા કેદીઓને કહેશે કે મારા સાહેબ આજે આવું કર્યું, મારા સાહેબે આવી ક્રોસ દીધી, મારા સાહેબે આ ડોક્ટરને આમ કરી નાખ્યું, આ પોલીસવાળાને આમ કરી નાખ્યું. એટલે એ જે તમારી ઇમ્પ્રેશન છે એ જેલની અંદર વિકસાવશે. જેલની અંદર વિકસશે તો જેલની અંદર રહેલા જે આરોપીઓ છે એ બીજા એમના સગા સંબંધીઓને કહેશે કે તમે આ વકીલ પાસે જાઓ અને મારી મેટર આ વકીલને બતાવો, એમ કરતાં પણ તમારી પ્રેક્ટિસ વધારે પડતી ડેવલપ થઈ શકે છે. એટલે આ પણ એક બાબત છે. એટલે આવા બધા જ ચારે બાજુના પાસા છે એ બધા જ પાસાને વિચાર કર્યા પછી તમારે તમારું જે એડવોકેટ તરીકેનું જે સ્ટેટસ છે એ સ્ટેટસને સાચવવા માટે બહુ મહત્વની બાબત છે. એડવોકેટનું સ્ટેટસ કારે સચવાય કે તમે પોતે સ્ટેટસ કોઈકનું સાચવતા હોય તો કોઈક તમારું સ્ટેટસ સાચવ્યું છે. હમણાં થોડાક દિવસ પહેલાની વાત કરું છું, એક બહુ જુનિયર એડવોકેટ, નવો એડવોકેટ થઈને આવ્યો હતો, એની બાજુમાં હું બેઠેલો હતો અને મારી બાજુમાં એક સિનિયર વકીલ સાહેબ ઊભા રહ્યા હતા. એમને એમની મેટરની આર્ગ્યુમેન્ટ કરવાના હતા. હવે પેલો જુનિયર ઊભો થઈને એવું ના કે લો સાહેબ બેસો, બરાબર? એટલે પેલા સિનિયર સાહેબ તો કશું બોલે નહીં, મને ના બોલે, એમને ના બોલે, એટલે મારું ધ્યાન પડ્યું. એટલે મારી થોડીક પાછળની સાઈડ હતા અને પેલાની બિલકુલ જોડે હતા, બરાબર? એટલે પેલા સિનિયરને એવું થયું કે આ બેસી રહ્યો છે, મને જગ્યા નથી હાલતો.
અને ખરી ખરેખર એ સાહેબને બેસવામાં, ચાલવામાં, બોલવામાં તકલીફ પડે. જ્યારે ખરેખર કામ ચલાવે, બહુ સિનિયર વકીલ સાહેબ છે, એમને તકલીફ પડે. હવે એવો માણસને આપણે ભલે એને એ એડવોકેટ ના હોય તો પણ આપણે એને મદદ કરવાની હોય. એની જગ્યાએ પેલો જુનિયર ઉભો ના થયો એટલે મેં એને કહ્યું, અલા ઉભો થા, આ સાહેબ બેઠા ઉભા છે, જુઓ. તોય ઉભો ના થયો એટલે મેં ઉભો થઈ, હું ઉભો થયો ને કહ્યું, લો સાહેબ તમે અહીંયા બેસો. એટલે કે ના ના તું બેસ. મેં કહ્યું, ના તમે અહીં બેસો. મારું કામ બાજુ પર મૂકી અને એમનું કામ, સાહેબને પણ મેં રિક્વેસ્ટ કરી કે સાહેબ મારું કામ બાજુ પર રહેવા દો, એમનું કામ પહેલે ચલાવી લો. એટલે આ પણ એક તમારી જે આપણે એને કહીએ ને કે વર્તણૂક છે, એ આપણી વર્તણૂક. હવે તમે એક એ સાહેબ એક ખાલી સીટ આપો છો, તમે ખાલી સાહેબ ઉભા છે, આ તમારી પાછળ ઉભા છે અથવા તમારી બાજુમાં ઉભા છે, તમે કહો સાહેબ બેસો, તો એમના મનમાં કેવું થશે? કાલે ઉઠીને તમે કોઈ જગ્યાએ અટવાયા હશો તો એ સાહેબ તમને સામે ચાલીને મદદ કરશે. એટલે આ પણ એક તમારી એક શીખવાની કળાઓમાંની આ એક કળા છે. એટલે આને પણ તમારે ધ્યાન પર લેવાની છે. એટલે આ બધું તમે જયારે કરશો અને હાર્ડવર્ક હશે તો એડવોકેટની અંદર સફળ થવાની અંદર તમારે કોઈ પણ જગ્યાએ રૂકાવટ આવવાની નથી. અને પૈસા પાછળ તો સહેજે ના દોડશો, સ્ટેટસને સાચવજો. મારે દુઃખ સાથે કહેવું પડે છે, ઘણા આપણા વકીલ મિત્રો, ઘણા વકીલ મિત્રો ટાઉટથી જોડાયેલા હોય છે, ટાઉટ સાથે, બરાબર. એ ટાઉટ સાથે જોડાયેલા વકીલ મિત્રો હોય છે, એમને એ ખબર નથી હોતી કે ટાઉટ તમારું શું કરી નાખે છે, કેવા કેવા કેસો બન્યા છે એ બી આપણને ખબર છે, કેવી રીતના થયા છે એ બી આપણને ખબર છે, ટાઉટોએ કેવા તમારી સાથે બ્લેકમેલ કર્યા છે એ પણ આપણને ખબર છે. એટલે ટાઉટની સાથે, ટાઉટથી સંબંધ ઓછો રાખો અથવા તો એનાથી દૂર રહો. બીજું, તમારું સ્ટેટસ જે છે એ પ્રમાણે તમારે સામેવાળાનું સ્ટેટસ પણ તમારે સાચવો. દાખલા તરીકે તમે પોલીસ સ્ટેશનમાં જાઓ છો તો પોલીસ સ્ટેશનમાં આપણે પોલીસને માન નથી આપતા, પણ પોલીસના હોદ્દાને માન આપીએ છીએ. એટલે એ વખતે પણ તમારે એ રીતે જ રહેવાનું છે. તમે જ્યારે સામે આપણું માન સાચવું એવી રીતે જોતા હોય તો સામેવાળાનું માન સાચવું એ પણ આપણી જવાબદારી. મેં તમને એવું કહ્યું હતું કે હું પોતે કોઈ દિવસ મારી આટલી લાઈફમાં હું પોલીસ સ્ટેશન કોઈ પણ મેટરમાં કોઈ પણ કામે હું ગયેલો નથી, બરાબર છે. એટલે પોલીસના મારી સાથેના વ્યવહાર તો કોઈ દિવસ એવા બન્યા જ નથી અને બનશે પણ નહીં એવું હું માનું છું. પણ કોર્ટની અંદર જ્યારે એ આઈને ઉભો હોય છે પોલીસ ઓફિસર, તો આપણને આમ સલામ ભરતો થઈ જાય. કેમ સલામ ભરે એ તમે વિચારો છો કે તમારું જે આ બિહેવિયર છે એની સાથેનું, અથવા તો ઘણાને એવું થતું હોય છે કે આ ક્યાં મારી સામે આવ્યો. આ જે છે એ નફરત, એ નફરત ઉપસ્થિત ના થાય. એટલે નફરત એકલા પોલીસ ઓફિસરની વાત નથી કરતા, એક જનરલ સેન્સમાં આવી ગયું, બરાબર. એટલે એવી જગ્યાએ પણ તમે ખૂબ ધ્યાન રાખો. હવે ત્યાર પછીથી આપણે જે કામ કર્યું છે, રિઝલ્ટ આવે છે, ગમે તે રિઝલ્ટ આવે છે, રિઝલ્ટ સાથે કોઈ દિવસ કોઈને ગેરંટી ના આપો. અમે ઘણા કેસની અંદર અમારી પાસે અસીલો આવતા હોય છે, ઘણા કેસની અંદર સાહેબ તમે ગેરંટી આપો, તમે મોં માંગી પી, ગેરંટી આપો મોં માંગી પી. હાથમાં કાગળ હોય ને હું એને એમ કહી દઉં કે જ્યાં 1000% છૂટી જવાનો છે અને છૂટી જ જવાનો હોય, પણ તેમ છતાં હું કોઈ દિવસ મારી લાઈફમાં હું ગેરંટી આપતો નથી. એટલે ગેરંટી આપવાની આ બંધ કરી દેજો, જે કોઈ કરતા હોય તે બંધ કરી દેજો. એનું કારણ છે કે જજમેન્ટ તમારે નથી લખવાનું, કામ તમારે કરવું. જજમેન્ટ તો લખવાનું છે સાહેબ જ, બરાબર. એટલે માની લો કે, અને આપણું આખું એ ક્યારે નક્કી થઈ જતું હોય છે કે આપણા કોઈ પણ અસીલ એના એકલાના નસીબ નથી હોતા, એની સાથે કેટલાના નસીબ જોડાયેલા હોય છે, એ નસીબથી પણ આપણું કામ ચાલતું હોય છે. એટલે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે અસીલની સાથે અંદર રહેલો અસીલ છે, એ અંદર રહેલો અસીલ એની સાથે એના વાઈફ છે, એના છોકરાઓ છે, એ બધાની જે દુઆઓ છે અથવા તો એ બધાની પ્રાર્થનાઓ છે, એ બધા જ તમને આગળ લઈ આવતા હોય છે. એટલે એ બધા આજે તમે એક કામ કરો છો, એક કામની પાછળ તમને કેટલાના આશીર્વાદ મળે છે એ પણ તમારે વિચારવાનું. એટલે આ બધી થઈ આપણી જનરલ પ્રેક્ટિસની વાતો. હવે હું માનું ત્યાં સુધી મારે બીજું કંઈ સલાહ આપવાની નથી રહેતી, પણ એક સલાહ હું ચોક્કસ આપું કે જ્યારે કોઈ પણ વકીલની સાથે તમે વાતચીત કરો, અથવા સામેવાળો વકીલ છે તો સામેવાળા જોડે વાત કરો છો, અથવા તો બીજા કોઈ એડવોકેટ સાથે વાત કરો છો, અથવા કોઈ ક્લાયન્ટની સાથે વાત કરો છો, તો ક્યારેય આપણા મગજ પરનો કંટ્રોલ નહીં ગુમાવવાનો. સંજોગો એવા આવી જાય તો આપણે 2 મિનિટ શાંત રાખી લેવાનું. ગાંધી બાપુએ કહ્યું હતું ને કે તમે શાંત રહેશો એટલે ઓટોમેટિક તમારા આગળના બીજા રસ્તા ખુલી જશે. ગાંધી બાપુએ કહ્યું હતું, બહુ સરસ સલાહ હતી. ગમે ત્યાં હામો માણસ ગુસ્સે થઈને આવ્યો હોય, 2 ગાળ બોલતો હોય, તમે 2 મિનિટ શાંત થઈ જાઓ એટલે તમારો બધો ગુસ્સો ઉતરી જશે. અથવા તમે ગુસ્સે થઈ ગયા હોય તો 2 મિનિટ શાંત થઈ જાઓ, જગ્યા 2 મિનિટ છોડી દો, 2 મિનિટ જગ્યા છોડી દો. એટલે આ મારે તમને એટલી જ તમને સલાહ આપવાની કે જ્યારે આપણે આવું બનતું હોય તો આવેગમાં ન આવો, મગજ પરનો કંટ્રોલ કોઈ દિવસ ના ગુમાવો. દેટ ઇઝ ઓલ્સો વન ઓફ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ એડવોકેસી, બરાબર. એટલે આ બધા ધ્યાનમાં રાખી અને જે ગઈકાલે મેં તમને કહ્યું છે, આજે મેં તમને કહ્યું કે આને સલાહના રૂપમાં નહીં પણ એક હકીકતમાં એક સારા એડવોકેટ બનવાનો આપણે જે પ્રયત્ન કરીએ છીએ એના ભાગરૂપ તમે નજરમાં લેજો.
એટલે હવે તમારે કોઈકને આ બાબતે ગઈકાલે કર્યું છે અથવા આજે કર્યું છે તે એમાં કઈ પ્રશ્ન હોય તો તમે મને કરો, અથવા તો તમારા તરફથી કોઈક એવી હકીકત હોય કે જે આપણે ખરેખર જણાવવાની બધાને જરૂરિયાત છે. ગઈકાલે મેં તમને ત્રણ વસ્તુ બહુ જ મહત્વની કહી દીધેલી હતી કે તમારે ક્લાયન્ટ પાસેથી શું જાણવું છે. પહેલો ક્લાયન્ટ તમારા વિશ્વાસ પાત્ર છે કે કેમ એ પહેલે જાણવાનું છે. ક્લાયન્ટને વિશ્વાસ ના હોય એવું કોઈ દિવસ કામ નહીં કરવાનું. બીજું નો ધ ફેક્ટ, એટલે તમારે પહેલી હકીકત જાણવા છે, પછી એના ઉપરથી નો ધ લો અને ત્યાર પછી નો ધ જજ. આ ત્રણ મુદ્દાને તમે ધ્યાને રાખશો. અને ચોથો નો ધ ક્લાયન્ટ, આ ચોથો નો ધ ક્લાયન્ટ, નો ધ ક્લાયન્ટ. તમે આ ચાર મુદ્દા તમે જોયા તો ચારમાંથી એકે પિલ્લર જો નબળો પડ્યો તો તમે એડવોકેટમાં સફળ થઈ શકો નહીં. એટલે આ ચારે ચાર પિલ્લરને આપણે એવી રીતે બનાવવાના છે, એનું ફાઉન્ડેશન એ રીતે કરવાનું છે કે આપણે આખી ઇમારત એના ઉપર બનવાની છે. અને આપણી જે ઇમારતનો પાયો છે એડવોકેટનો, કે આપણે દરેક, જો કોઈ પણ વકીલ પૂર્ણ નથી, કોઈ પણ વકીલ પૂર્ણ નથી, અને એ જ્યારે પૂર્ણ ના હોય તો આપણે બને ત્યાં સુધી પૂર્ણ તો થવાના જ નથી. કેમ કે સુપ્રીમ કોર્ટના જજ પણ એવું નથી કહી શકતા કે હું આ બાબતની અંદર પૂર્ણ છું. બરાબર, જો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ, ચીફ જસ્ટિસ ના કહી શકતા હોય કે હું પૂર્ણ છું તો આપણી તો કોઈ વિશાત જ નથી. બરાબર છે, એટલે કોઈ દિવસ એ બાબતનું જેને ઈગો કહીએ એ ઈગો ન રાખો. બરાબર, એટલે આ વસ્તુ અને આ ચાર પિલર્સ, આ ચાર પિલર્સના ફાઉન્ડેશન ઉપર આપણી એડવોકેસીની એક ઇમારત બનાવવાની છે. એને તમે બિલ્ડઅપ કરો, અને બિલ્ડઅપ એવું કરો કે સુપર બિલ્ડઅપ થાય, ખાલી બિલ્ડઅપ ના થાય, સુપર બિલ્ડઅપ થાય. ક્લાયન્ટે જે વધારવાનું છે એ મારી પ્રેક્ટિસ પ્રમાણે હું તમને કહું તો મારું ક્લાયન્ટેજ બહુ લિમિટેડ, પણ ક્લાયન્ટેજ એવું લિમિટેડ એટલે એવું લિમિટેડ કે તમે મારી હકીકત કદાચ સાચી જ નહીં માનો. મારે અહીંયા અઠવાડિયે 10 દિવસે 15 દિવસે કોઈ ક્લાયન્ટ આવે, રોજે રોજ મારા ક્લાયન્ટ આવવા વાળા ના હોય મારી ઓફિસમાં. તમે આખો મહિનો આવીને બેહો ને તમે આ એનો અભિપ્રાય એ કરી લો, ચેક કરી લો. બરાબર, પણ જે ક્લાયન્ટ આવે છે એ કેવો આવે છે અને કેવી ક્વોલિટીનો આવે છે અને કેવી કેવા કામનો આવે છે. બરાબર, એટલે ક્વોન્ટિટી પર ના જાઓ, ક્વોલિટી ઉપર જાઓ. ક્વોલિટી એ તમારા માટે બેસ્ટ છે. બરાબર, એટલે ક્વોન્ટિટીના બદલે ક્વોલિટી પર ધ્યાન રાખો. તમે એક દિવસના 25 કામોનું બોર્ડ લઈને ચાલશો, બરાબર, 25 કોર્ટોની અંદર ફરશો, 25 ક્લાયન્ટ તમે જવાબ આપશો, 25 સાહેબોને જવાબ આપશો, 25 કેસોની અંદર તમારું મગજ બગાડશો, એના કરતા તો બેટર છે કે એક કે બે કામ હોય સારા, એક કે બે, એને તમે કેટલું જસ્ટિફાય કરી શકો. બરાબર, જે ફી તમને 25માં મળવાની છે એ ફી તમને 2માં મળી જતી હોય તમે જસ્ટિફાય કરો કે ના કરો, પછી કયું લેવાનું પસંદ કરો. એટલે આ મારું અંગત મંતવ્ય છે, એટલે બધાનું નહીં, આ મારું અંગત મંતવ્ય છે. એટલે જ્યારે હું આવું માનતો હોય અને હું આ જ રીતે હું આ જ વકીલાત કરું છું, હું મારા ઓફિસમાં ઢગલા થાય એવું નથી વિચારતો. ક્યારે હું ઓફિસમાં ફાઇલના ઢગલા થાય એ નથી વિચારતો. ફાઇલ કેવી ક્વોન્ટિટીની ને કેવી ક્વોલિટીની આવે છે, ક્વોન્ટિટી નહીં કેવી ક્વોલિટીની આવે છે, અને આપણે એમાં શું બેસ્ટ કરી શકીએ છીએ. બેસ્ટ બેટર અને શું મને ખ્યાલ નથી અત્યારે, એ છેલ્લો જે શબ્દ છે એ છેલ્લા ગુડ બેટર બેસ્ટ, ગુડ બેટર બેસ્ટ, ગુડ બેટર ને બેસ્ટ. તો આપણે ગુડમાંથી આપણે બેટર બનવાનું છે, બેટરમાંથી આપણે બેસ્ટ બનવાનું છે. એટલે આપણી મેટરને આપણે બેસ્ટ બનાવવાની છે. એટલે આટલો પ્રિન્સિપલને ધ્યાનમાં રાખી, અને હવે તમને કંઈક ને કંઈક સવાલ હોય, કંઈક જાણવું હોય, અથવા તો આ વકીલાતમાં તમને કોઈક સારા ખોટા અનુભવો થયા હોય, એમાં આપણે શું ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ, આપણી એડવોકેસીની અંદર આપણે કેવા ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે લઈ શકીએ છીએ, એ અમારા અનુભવ પ્રમાણે અમે તમને બતાવી શકીએ છીએ. એટલે તમારે એવા કોઈક સવાલો હોય તો તમે કરો, કે જેથી કરી આપણે જે બધાને, બધા જેટલા બી આપણા પાર્ટિસિપન્ટ છે બધાને નાના મોટા અનુભવો તો થયા જ હોય, જજીસની સાથે થયા હોય, ક્લાયન્ટ સાથે થયા હોય, એટલે એવા સંજોગોની અંદર શું આપણે બચાવ કરી શકીએ, અથવા તો આપણે કેવી રીતે એને, આપણાથી ભૂલ થઈ હોય તો એને કેવી રીતે સુધારી શકીએ, એ આપણે તમારા સવાલોમાંથી મળશે. બરાબર છે, એટલે તમારે જે સવાલ હોય એ તમે પૂછતા જાઓ. હા સર, એક સવાલ પૂછી સર. આપણે અમુક વાર સાહેબ, અમે ખાસ કરીને અમે જુનિયર્સ અમુક ઓબ્ઝર્વ કરેલું છે, બીજા જુનિયર્સ કદાચ એગ્રી થશે, કે અમુક વાર કોર્ટોમાં અમે અમુક સાહેબોને જોયા છે કે ઘણા બધા એવા એડવોકેટ, હું બહુ સિનિયર્સની વાત તો નથી કરતો, પણ બીજા ઘણી વાર એવા એડવોકેટ્સ હોય છે કે જે લોકો ડેલી ટાર્ગેટ સેટ કરીને આવતા હોય છે કે આજે આટલું કમાઈને જવું છે, આટલું કમાય એટલે ઓકે. અમુક અમુક ટાર્ગેટ્સ એવો એપ્રોચ હોય છે આ પ્રોફેશન, અને ખાસ કરીને અમે જુનિયર્સ છે એટલો બધો અનુભવ અમને નથી. આપે હમણાં જે કહ્યું સર કે ક્વોલિટી વર્સિસ ક્વોન્ટિટી વાળું, એટલે એવા વખતે અમારે કઈ રીતનો એપ્રોચ ડેવલપ કરવાનો, મતલબ કઈ રીતે, કારણ કે ઘણે ખરા અંશે એવું જોવા મળે છે ઘણી વાર કે કોઈ પણ આવ્યું એટલે લઈ તો, મતલબ કે કેવી રીતે એનું આ ફી લેવાની, સાચી ખોટી એમાં નથી પડતું, પણ એવું ઘણી વાર જોવા મળે છે સર. ના, બહુ સરસ તમારી વાત છે.
આ ઇસ્યુ તમારા જુનિયર ડેઝની અંદર થાય છે એ વસ્તુ હકીકત છે. અને જુનિયર ડેઝમાં તો હું તમને એવું પણ કહું કે પહેલા 5-7 વર્ષ તો તમારે કોઈ પણ ફાઇલ જવા દેવાની નથી, પછી 125 ની આવે, 402 ની આવે, 302 ની આવે, કે પછી તમારે લેન્ડ રેવન્યુ ની આવે, કે કોઈ તમને પબ્લિક નોટિસ ની આપી જાય, કોઈ પણ ફાઇલ જવા દેવાની નથી, સમજી લેજો. કેમ કે અત્યારે તમારું ડેવલપમેન્ટ હજુ કરવાનું છે, તમારે હજુ શીખવાનું છે, ઘણું આગળ વધવાનું છે. તમે જો ફાઇલ જતી કરી દેશો, અમારા સ્ટેજ પર તમારે આવવા માટે હજુ થોડીક વાર છે, એટલે તમે જો ફાઇલ જતી કરી દેશો તો તમારે બે રીતે નુકસાન છે. એક તો નોલેજ વાઇઝ નુકસાન છે અને બીજો ઇકોનોમિકલી નુકસાન છે. એટલે બને ત્યાં સુધી કોઈ ફાઇલ જવાના છે. તમે ટાર્ગેટ ના રાખો કે મારો ત્યાં મને આજે 2000 રૂપિયા મળી ગયા છે એટલે હું સંતોષ થઈ ગયો. 2000 પર સંતોષ ના રાખો, પણ તમે કેટલી ફાઇલો તમારી પાસે વધારે આવે છે, કે જો ફાઇલ તમારી પાસે વધારે આવશે એટલે કોન્ટેક્ટ તમારા ઓટોમેટિક વધારે થયા હશે તો તમારી વધારે આવવાની છે, એ સિવાય વધારે આવવાની નથી. પછી કોઈ 200 વાળો બી આવશે, કોઈ 500 વાળો આવશે, કોઈ 5000 વાળો આવશે, એમાંથી કોઈ 50000 વાળો નીકળી જશે, બરાબર. એટલે તમારે જે ક્વોન્ટિટી હાચવવાની છે એ અત્યારે તમારું જે સ્ટેજ છે એ પ્રમાણે તમારે દરેક પ્રકારની મેટર લો. પછી એ જે દરેક પ્રકારની મેટર આવે છે એમાં તમારી પાસે જે મેટરો આવી છે એની અંદર કેટલી મેટરો ક્રિમિનલ આવી છે, કેટલી સિવિલ આવી છે, કેટલી લેન્ડ રેવન્યુ ની આવી છે એને બાયફર્કેટ કરો. બાયફર્કેટ કર્યા પછી તમને એમ લાગે કે તમારી પાસેની મેટર છે ક્રિમિનલ ની અંદર વધારે આવી છે તો તમે થોડુંક ક્રિમિનલ પર થોડુંક વધારે પડતું ધ્યાન આપો, વધારે પડતું ધ્યાન આપો. એ વધારે ધ્યાન આપશો એની અંદર તમને પછી એક માસ્ટરી આવતી જશે એ લાઈન પર, સમજી લેજો. આ બહુ બહુ અગત્યની બાબત છે, આ સવાલ બહુ સરસ છે કે માસ્ટર આપણે કેવી રીતે બની શકીએ. તો ધીરે ધીરે કરતા તમારી પાસે, માની લો કે તમારી પાસે 25-30 ફાઇલો 138 ની ભેગી થઈ ગઈ છે, તો અને તમે બંને તરફ આવો છો, તો 138 ની 25-30 ફાઇલો ભેગી થઈ ગઈ છે તો 25-50 કેવી રીતે થશે, 60 કેવી રીતે થશે, 100 કેવી રીતે થશે, તો એનો હું તમને રેશિયો બતાવું છું કે જયારે તમે 25-30 ફાઇલ એવી રીતે ડેવલપ કરેલી હશે અને એવી તૈયારી કરેલી હશે કે તમે એ કાયદા ધીમે 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 કરતા માસ્ટર થઈ જશો. અને જયારે તમે માસ્ટર થશો એટલે તમારી પાસે એ લાઈનની જ વધારે પડતી ફાઇલો આવશે. હવે ફેમિલીમાં તમે કામો કર્યા હશે તો ફેમિલીની મેટરો વધારે આવશે, 138 કર્યા હશે તો 138 વધારે આવશે, બરાબર છે. એટલે તમે કઈ રીતે તમે ધીમે ધીમે ઉંચકાવો છો એના ઉપર બહુ મોટો આધાર રાખે છે. એટલે તમે ધીમે 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 કરતા એકદમ તો કોઈ માસ્ટર નથી બનવાનું. એટલે તમારી પાસે જે 5-25-30 ફાઇલો આવી છે એ 5-25-30 ફાઇલો જે ફિલ્ડની વધારે પડતી છે એમાં જ તમારે વધારે પડતું કોન્સન્ટ્રેશન કરવાનું છે. જયારે કોન્સન્ટ્રેશન તમે કરશો એટલે ઓટોમેટિક એને લગતા તમે કાયદા છે, રિલેટેડ જજમેન્ટો છે, એ બધું તમે વાંચશો એટલે ઓટોમેટિક તમારું એ લાઈનમાં ડેવલપમેન્ટ વધતું જ જશે. અને એક દિવસ એવો આવી જશે કે તમે મને પણ સલાહ આપતા થઈ જશો. ખ્યાલ આવ્યો? એટલે એ સત્ય હકીકત છે, આ ખોટી વાત નથી, સત્ય હકીકત છે. એટલે તમે જે દિવસે અમુક સ્ટેજ પર પહોંચી જશો તે દિવસે તમારે એ કાયદો પછી તમારે પકડવાની જરૂર નહીં પડે. જો તમે એક વસ્તુનો વિચાર કર્યો હશે અને કરતા હશો કે આપણે જે મેટર આવી છે એમાં આપણી સ્પેશિયલાઇઝેશન, આ જે ડોક્ટર છે કોઈ હાર્ટનો ડોક્ટર છે જે ફક્ત હાર્ટનું કામ કરતો હોય, એ કેમ એને એ બીજું નથી આવડતું, બધું આવડે છે પણ એ સ્પેશિયાલિસ્ટ કેમ બને છે, તે એ લાઈનમાં જ એને કરવું છે, બરાબર છે. એન્જિનિયર છે તો એની લાઈનમાં અમુક જ સબ્જેક્ટ પકડશે કે અમુક જ સબ્જેક્ટ મારે સિવિલ કરવું છે અથવા ડ્રાફ્ટમેન કરવું છે, તો એ લાઈન પર જ આગળ વધશે. તમે બધી જ જગ્યાએ આગળ વધવા જશો ને એક સાથે તો કોઈ દિવસ તમે આગળ નહીં વધી શકો. એટલે તમારો જે વિસ્તાર છે અત્યારનો સમય છે, તમારો વિસ્તાર વધારવાનો છે. પછી તમારે 2-5 વર્ષ થાય, એ 2-5 વર્ષની અંદર તમારી જે ક્વોલિટી છે, કામની ક્વોલિટી, એ સુધારતા તમે એક સબ્જેક્ટની અંદર માસ્ટર બનો. દાખલા તરીકે તમે મેં કહ્યું એ રીતે કે તમે 138માં બનો, અથવા તો સીસસ કેસોની અંદર બનો, અથવા તો જેએમએસસીની અંદર સારા સારા જે કેસો પ્રકારના છે અમુક પ્રકારના એની અંદર તમે બનો. એટલે માસ્ટર થવાની આ એક જે રીત છે એના સ્ટેપ બાય સ્ટેપના પગલાં તમે લો, અને આ જે સ્ટેપ બાય સ્ટેપના પગલાં લેશો એટલે તમે યુ બીકમ એ માસ્ટર ઇન ફ્યુચર, બરાબર. એ તમારો ચોઇસ તો સબ્જેક્ટ તમારો હોવો જોઈએ. સિવિલ સાઇડ કરવું છે, ક્રિમિનલ સાઇડ કરવું છે, ફેમિલીમાં કરવું છે. આપણા ત્યાં ઘણા બધા એડવોકેટો, ખરેખર બહુ સારી બાબત છે, ઘણા એડવોકેટો એવા છે કે બેન્કિંગ લાઇનના જ માસ્ટર છે. એમને 10-15-20-25 બેંકો બંધાઈ જાય, હવે પછી એને બીજું કશું વાંચવાની જરૂર ના પડે. લિમિટેડ અમુક ચોપડી હોય, અમુક નોલેજ દીધું હોય, અમુક જજમેન્ટો વાંચ્યા, બરાબર. એટલે આ રીતે એ માસ્ટર બનતો હોય છે. ઘણા ફેમિલીના વકીલો છે, જો ફેમિલી કોર્ટના વકીલો, ઘણા કન્ઝ્યુમર કોર્ટના વકીલો છે, એમની એમાં માસ્ટરી થઈ ગઈ. આજે એમને 5-10-15 મેટરો, 20 મેટરો ચલાવે એટલે એનો ઓટોમેટિકલી કે એ કાયદાનું પૂરેપૂરું જ્ઞાન થઈ જાય 5-15 મેટરો ચલાવે એટલે, એટલે એ લાઈનમાં તમે માસ્ટર બની શકો. એટલે આ રીતે તમને પ્રગતિનો એક જે રસ્તો છે એ પ્રગતિનો રસ્તો તમને આ રીતે મળશે, બરાબર. હવે બીજા કોઈને કંઈ પૂછવું છે? હેલો સર. હા, થર્ડ ને ફોર્થ, ત્રીજો ને ચોથો પોઈન્ટ કયો? કયો? નો ધ ફેક્ટ, નો ધ લો. પછી નો ધ ફેક્ટ, હા, નો ધ લો, નો ધ લો, નો ધ જજ, હા
અને ચોથો જે મેં તમને મારા તરફથી કહ્યો છે એ છે તમને નો ધ ક્લાયન્ટ. ઓકે ઓકે, ક્લાયન્ટ નો ધ ક્લાયન્ટ, નો ધ ક્લાયન્ટ વેરી ઇમ્પોર્ટન્ટ છે. એ વેરી ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે જ્યારે ક્લાયન્ટ તમારી પાસે આવે તે દિવસથી તમારે એને એસેસ કરવાનો છે. મેટર તો પછી ચલાવવાની છે, પણ ક્લાયન્ટ આપણી પાસે આવીને બેઠો એટલે તે દિવસે તમારે એને એસેસ કરવાનો છે. એટલે નો ધ ક્લાયન્ટ, એ ક્લાયન્ટ કેવો છે, એનું ફ્યુચર કેવું છે, એની હિસ્ટ્રી કેવી છે, એ આપણે નક્કી કરેલી ફી આપી શકે એવો છે કે કેમ. ઘણી વખત એવું બનતું હોય કે તમારી જોડે નક્કી તો કરી જાય કે 50,000 ફી આપી, 50,000 માંથી 5,000 આવે ને પછી બાકીના 45 આપણે એના ઘેર ફોનો કરેક્ટ કરવો પડે. એટલે આ બધું તમારે એ એસેસમેન્ટ કરી લેવાનું. હેલો સર, એટલા માટે ખાલી શેર કરીશ. હમણાં થોડા સમય પહેલા દિલ્હી જવાનું થયું હતું સુપ્રીમ કોર્ટમાં, એક ફ્રેન્ડની મેટર હતી, તો હું ખાલી અનુભવ માટે ગયો હતો. ત્યાં અમે ઇન્દિરા જયસિંહ મેડમ, જે ડેઝિગ્નેટેડ સિનિયર એડવોકેટ છે, એમને મળવા ગયા હતા. એમની ચેમ્બરમાં લખેલું કે ગુડ લોયર્સ નો ધ લો બટ ગ્રેટ લોયર્સ નો ધ જજ. બહુ સરસ છે, સરસ છે. આ સેન્ટેન્સ તમે ટાઈપ કરીને આપણા ગ્રુપની અંદર મૂકો. હા સાહેબ, આજે આજે આપણા ગ્રુપની અંદર મૂકો તમે. આ બહુ સરસ સેન્ટેન્સ છે અને બહુ સારું લખેલું છે. હા સાહેબ. હેલો સર, બોલો બીજા. હા હા, ઘણી વખત શું થાય છે, ક્લાયન્ટ આવે છે ને એઝ અ જુનિયર એડવોકેટ કે વિથ સિનિયર્સ, જ્યારે કામ કરતા હોય ને સાહેબ, ત્યારે શું છે કે એ લોકો બાર્ગેનિંગ કરે છે. કામ કરતા હોય છે તો બાર્ગેનિંગ કરે છે ના, એટલે જે કામ આપે ને આપણે સર્ટન ફી કહીએ કે ભાઈ આટલી ફી થશે, તો એ લોકો શું છે બાર્ગેનિંગ કરે છે, ના આટલામાં તો નહીં એમ. આપણા સ્ટેટસ પ્રમાણે આપણે ગાડી પહેલા જોઈએ, એટલે ગાડી લેવા માટે 5,000 જે કામના અમે 50,000 કહેતા હોય છે 5,000 માં કરતા હોય છે. એટલે હું કોઈના ઉપર બ્લેમ નથી કરતો કે કોઈને એ નથી કરતો, પણ આ જે પદ્ધતિ આપણા વકીલો પાડી રહ્યા છે, તમે તમારું સ્ટાન્ડર્ડ તમે પોતે બનાવો. ખ્યાલ આવ્યો? આજે મારી ઓફિસનું તમારું સ્ટાન્ડર્ડ તમે નહીં બનાવો તો તમે નીચે જ ઉતારવાનું, સમજી લેજો. તમે એમ કહો ને એ અસલને કહી દો કે મારે 50 નીચે કામ નથી કરવું, લે સર આપવો તો આપ ના આપો જ્યાં બીજા 3500 વકીલો પડ્યા છે. હું તો કહી દઉં છું, હું કહી દઉં છું. અને મારા ત્યાં મારે લગભગ મારી પાસે કોઈ કદાચ એવું આવીને કે સાહેબ આટલા નહીં, મારા આટલા રાખજો ને, એ વસ્તુ આખી જુદી છે. પણ એવું કે બીજા વકીલો આ કહે છે ને તમે આટલા કેમ કહો છો, તો આ તો કઈ પેલા સોના ચાંદીના ભાવ છે કે બધાના સ્ટાન્ડર્ડ હોય એક સરખા હોય? સોના અને ચાંદીના ભાવ સ્ટાન્ડર્ડ હોય, વકીલની ફી સ્ટાન્ડર્ડ ના હોય? વકીલની ફી પોતાની આવડત પ્રમાણે લેવાની હોય. આજે મારી ઓફિસની વાત કરું તો મારી ઓફિસની અંદર જે મેં સ્ટાન્ડર્ડ નક્કી કર્યું છે એનાથી રૂપિયો હું નીચે નથી લેતો, વધારે લઉં પણ ઓછા ના લઉં. ક્લાયન્ટ જોઈને ફટકો મારવાનો. મેં તમને આગળ આપણે બહુ પહેલા કહ્યું હતું, આપણે 302 ની મેટ્રિક ચાલી તે વખતે ગરીબ માણસ આવે તમે મફત કરી આપો, પૈસાદાર આવે એની પાસેથી લેવાતી હોય એ રીતનાની ફી લો. ફીનું સ્ટાન્ડર્ડ આપણું રિઝનેબલ હોવું જોઈએ, તો આપણા ક્લાયન્ટ આપણો કન્ટિન્યુઅસ સચવાયેલો રહેશે. તમારું ફીનું સ્ટાન્ડર્ડ તમારું 5,000 કામ હોય તમે 50,000 માંગવા જશો તો એ નથી આલો. એટલે જુનિયર ડેઝની અંદર આ પણ તમારે વિચારવાનું છે. એટલે બીજાની જો બાર્ગેનિંગ એક વસ્તુ આખી અલગ છે. બાર્ગેનિંગ એને આ પોસાતો આ કેટલું મેં તમને કહ્યું ને કે આ માર્કેટ નથી કે આપણે બાર્ગેનિંગ કરવા બેસીએ. આપણું સ્ટાન્ડર્ડ બનાવવો તો આપણે તમે અત્યારે નક્કી કરી લો કે મારી ઓફિસની અંદર 25,000 નીચે હું ફી નહીં કામ નહીં પકડું, તો 25,000 નીચે કામ ના પકડશો. જો તમારે મહિનાની અંદર તમારું ટાર્ગેટ કદાચ એક મહિનો ખાલી એવો હશે તો બીજા મહિને આવી જવાનું છે. ભગવાનને ઉપરવાળાને તમારી બહુ ફિકર છે, મારા કરતા ને તમારા કરતા. ખ્યાલ આવ્યો? એટલે તમે એક સ્ટાન્ડર્ડ તમે તમારું સ્ટાન્ડર્ડ બનાવો. જ્યાં સુધી તમે પોતે નક્કી નહીં કરી શકો કે હું આટલા રૂપિયા નીચે કામ નહીં કરી શકું, તો બીજાને પછી મફત જેને કરવું એને કરવા દો ને, કરવા દો જેને કરવું હોય. તમે શું કરવા કરો છો? તમે એની સાથે શું કામ બાર્ગેનિંગ કરો? તમે ફટને કહી દો ચાલ લઈ જાય ફાઇલ, બીજા બધા બહુ વકીલો જતો રહે. એ કહેવાની આપણી હિંમત હોવી જોઈએ, પણ એ કરે આવશે એ થોડીક વાર છે. એટલે બાર્ગેનિંગમાં અત્યારે શરૂઆતના સ્ટેજ પર બાર્ગેનિંગમાં ચાલો. હું તમને એ સલાહ એટલા માટે આપું છું કે તમારે હજુ ઘણું આગળ જવાનું છે. લાયબ્રેરીઓ વસાવવાની છે, સોફ્ટવેરો વસાવવાના છે, તમારું કુટુંબનું ભરણ પોષણ કરવાનું છે. આજે અમારું જે સ્ટેજ છે અમે તો અમુક વસ્તુઓ કરીને બેઠા છે, એટલે અમને બહુ ફિકર નથી. હવે અમે પાછલા લેવલ પર આવી ગયા. હવે આ 23/7 મારી બર્થડે આવશે, 23/7 બરાબર છે, 23/7 મને 60 વર્ષ પૂરા થશે. 23/7 હજુ આ નહીં 1.5 મહિનો છે, એટલે 23/7 મને 60 વર્ષ પૂરા થશે. એટલે 60 વર્ષ એટલે અમે તો હવે રિટાયરમેન્ટ બેઝ પર આવી ગયા, એટલે અમારે હવે બહુ પડેલી ના હોય. આવ્યું તોય હું, ના આવ્યું તોય હું,
પણ તમારે હજુ શરૂ કરવાનું છે, તમારે હજુ છોકરાઓ પરણાવવાના છે, ભણાવવાના છે, તમારે લાઈફનું આગળ વિચારવાનું છે. એટલે તમે જો મેટર છોડી દેશો આ સ્ટેજ પર તો તમારે ક્લાયન્ટ જ બંધાવવાનું છે. એટલે ક્લાયન્ટ જ બાંધવા માટે પણ તમે બાર્ગેનિંગ કરીને પણ મેટર હમણાંના સ્ટેજ પર ચલાવો. આ મારી એક એક સલાહ કહો તો સલાહ, અને તમને યોગ્ય લાગે કે સાહેબે આ પ્રમાણે કહ્યું ને હવે આ પ્રમાણે હું તમારા માટે અત્યારે કહી રહ્યો છું, કેમકે તમારે હજુ ફેમિલી સંભાળવાનું છે. ખ્યાલ આવ્યો? તમારા માટે અમારા કરતા થોડીક વધારે જવાબદારીઓ છે. અમારી જવાબદારીઓ તો છે જ, પણ અમારા કરતા અત્યારે તમારી જવાબદારીઓ વધારે છે. અને એમાં જયારે આપણા મા બાપ માથા ઉપર મા બાપ ના હોય અને એવા સંજોગોની અંદર જો તમારે એવી જવાબદારી આવી ઊભી થઈ જતી હોય અથવા તમારું બેકગ્રાઉન્ડ બીજું કંઈ ના હોય અને આ ખાસ તકલીફ ક્યાં પડે છે એ હું તમને કહું. જો મારી આગળ પાછળ મારા ફેમિલીની અંદર કોઈ કરતા કોઈ વકીલ ના મળે, મારી આખા અમારા સમાજની અંદર, સુથાર સમાજની અંદર, અમારા સમાજમાં કોઈ કરતા કોઈ ભણેલો ના મળે, કોઈ 12મો પાસ કે SSC સુધી ભણ્યો હોય તો બહુ જ ભણેલો કહેવાય. હું આઈ એમ ફર્સ્ટ લોયર, બરાબર, આઈ એમ ફર્સ્ટ લોયર. મારા પછી હું બીજા 14 જણને લઈ આવ્યો, અત્યારે 20 જણ થઈ ગયા કોર્ટની અંદર, 20 વકીલો. એટલે આવું જયારે બનતું હોય તો તમારી આગળ પાછળ કોઈ ના હોય અને એમાંથી તમારે આગળ વધવાનું બહુ સ્ટ્રગલ પડે. એટલે સ્ટ્રગલ ટેકનિકલ ઇશ્યુ લાગે છે. સર નું છે ને સ્ક્રીન હેંગ થઈ ગયો છે, આઈ થિંક એનો પણ વોઇસ ક્યાં છે? સી આઈ ગેટ. I think time is over, no? Gayatri? 1.5 minute only. Gayatri? Yeah, 1.5 minute. I think time hello. Is over. Hello. Sahib, aavi gaya. Ji, ji, sir. Hello. Ji, sir. Hello. Aave chana baje? Ji. Haan, sir. Haan. એટલે આજે મેં તમને કહ્યું ને એક આખું સ્ટ્રગલ જ તમારે કરવાનું છે અને તમારે હજુ શરૂઆત છે, બરાબર. એટલે એવા ટાઈમે તમે મેટરો જવા દેશો તો તમારું ક્લાયન્ટ બી જતું રહેશે અને તમારી આવક પણ જતી રહેશે. એટલે લગભગ હું માનું ત્યાં સુધી રિઝનેબલ ફી આપણને મળતી હોય તમારે કામ લઈ લેવાનું, કામ કરવાનું. ઘણા કેસમાં તમને ફી ના મળે તો તમારે કામ લઈ લેવાનું, કામ કરવાનું, કેમ કે એક કામ તમને બીજા 10 કામ લાવી આપશે, સમજી લેજો, બીજા 10 ક્લાયન્ટ લાવી આપશે અને ઉપરાંત તમે શીખશો પણ ખરા અને એ જે શીખેલું હશે તમને આખી લાઈફ કામ લાગશે. એટલે તમારે એક શીખવા માટે બી એવા કામો લઈ લેવાના. આજે તમે 302 ના લેતા હોય, બરાબર છે, તમે 302 નથી લેતા એટલે તમે એવું વિચારો છો કે 302 નો કેસ હું કેવી રીતે ચલાવીશ, પણ તમે બીજા 10 જણની અમારા જેવાની સલાહ લઈને ચલાવો. તમે ચલાવો, હું બેઠો છું, જાઓ ચલાવો. તમારી પાસે ફાઇલ આવે તો લઈ લેજો, પછી મને મળવા આવજો, જાઓ. તમારે કેસ ચલાવવાનો, તમારે ફી લઈ લેવાની, હું તમારી પાસે રૂપિયો માંગવા નથી આવવાનો. ખ્યાલ આવ્યો? પણ તમારી એક હિંમત રહેશે, હિંમત રહેશે. એટલે પાછળ તમારે બેકમાં છે કોઈક, તમને એવું થશે તમે જ મેટર ચલાવશો એટલે તમે ઓટોમેટિક તમે એ બધું શીખી જશો. એટલે કોઈ